બ્રેક બાદ આગળના સમાચાર પર નજર કરીએ તો ગીર સોમનાથના કોડીનારના અહીં અનેક કારીગરો દરરોજ હજારો ગણેશની મૂર્તિઓ બનાવે છે અને હજારો રૂપિયામાં વેચે છે, પરંતુ આ ગણેશની મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે. દુધાળા દેવ ગણેશની ધામધૂમ પૂર્વક શહેર ગામમાં સ્થાપનાઓ થાય છે અને થોડા દિવસમાં બાપાને વિદાય પણ અપાશે, પરંતુ આજ દિવસોમાં પ્રકૃતિ સાથે ધર્મને નામે ખેલવાડ કરવામાં આવી રહ્યો છે. ગણેશની પ્રતિમા બનાવનારા નજીવા રૂપિયાની લાલચે સુપ્રીમ કોર્ટના કાયદાઓનું ઉલ્લંઘન કરતા જરા પણ ડરતા નથી. જુઓ આ સદસ્યો છે ગીર સોમનાથના કોડીનારના. અહીં અનેક કારીગરો દરરોજ હજારો ગણેશની મૂર્તિઓ બનાવે છે અને હજારો રૂપિયામાં વેચે છે, પરંતુ આ ગણેશની મૂર્તિઓમાં વપરાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ. સાંભળો મૂર્તિ બનાવનાર શું કહે છે. એના માટે સાહેબ અમે ત્યાંથી અમે રેડ બોમ્બોઈ પેન જઈએ, પેનથી અમે મૂર્તિ લઈને પછી એનો છાછણ ડાઈ બનાવીએ. અમે ઉપરથી અમાને મૂર્તિ દે ને તો બી અમે અમાને દબાણ દે. રેડીમેડ કલર લાવવા પડે છે ત્યાંથી. પુના બોમ્બોઈ ઠેઠ વંડા બજાર પુના ત્યાંથી અમે લેવા કલર લેવા જઈએ છે. અમદાવાદ જઈએ છે, અમદાવાદ રેડ પાલડી ના અંદર કલર મળે છે. ત્યાંથી અમે કલર લાઈને આટલી બધી મહેનત કરી, 8 મહિના થઈ ગયા છે એ અમે આ કામ કરીએ છીએ સાહેબ. એનામાં અમારું પૂરું ખરાશ આમ જેવી નાની એક ફૂટ ની મૂર્તિ બનાવવા અને અમારે મિનિમમ 400 થી 450 રૂપિયા અમારે ખર્ચ બે જાય છે. વળતર અમારે 200 થી 150 રૂપિયા વળતર મળે, વધારે મળતું નહીં સાહેબ. આ મૂર્તિ અમે બનાવી પીઓપી પાઇપ પાવડર ની, એમાં કાથો ભરે પછી પાણી ભરે, એમાં કાથો ભરે પાણી ભરે કઈ એમાં નુકસાન નથી થતી. નુકસાન થતી હોય તો આટલી મૂર્તિ ન બનતી હોય. અમદાવાદ સુધી બોમ્બોઈ સુધી આ મૂર્તિ બને પીઓપી ની. માટીની નથી, માટીના 10 ફૂટ 1 ફૂટની મૂર્તિ લ્યો તો તમને 10,000 રૂપિયામાં ભરે, ના 1 ફૂટની મૂર્તિ લ્યો તો તમે 500 ની ભરે, 600 ની ભરે. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી નદી તળાવ કે સમુદ્રમાં જે મૂર્તિઓ પધરાવાય છે તે પાણીમાં ઓગળતી નથી અને નાશ પામતી નથી, તો પાણીમાં રહેતા જીવો માટે પણ ખતરારૂપ છે, જેને કારણે આ મામલે સુપ્રીમ કોર્ટ સૂચના આપી છે કે ગણેશની મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ના થાય. જો કે સુપ્રીમના નિયમની 80-80 કરી અનેક કારીગરો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે મૂર્તિઓ ખરીદનાર શ્રદ્ધાળુઓ પણ આ જ મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેને કારણે પર્યાવરણને ભારે હાનિ પહોંચી રહી છે. અહીં કારીગરોએ સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિઓ વિવિધ પ્રકારે બનાવેલી છે અને અહીં શિવાજીની મૂર્તિઓ પણ છે, પછી લાલબાગના રાજાની મૂર્તિઓ છે. શિવ પાર્વતીનો આકાર આપીને ગણપતિ બાપાની સરસ મજાની કારીગરોએ મૂર્તિ બનાવેલી છે. ગણેશજીનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. અહીં ગણેશજીની મૂર્તિઓ પણ હજારોના સંખ્યામાં કારીગરોએ બે ત્રણ મહિનાની મહેનતથી બનાવેલી છે. અમે અહીં ગણપતિ બાપાની મૂર્તિઓ જ લેવા આવ્યા છીએ. કારીગરો છે એ 2-3 મહિનાથી મહેનત કરીને મૂર્તિઓ બનાવે છે. આ ગણપતિની મૂર્તિ કયા પ્રકારની બને, કઈ રીતે બને? આ ગણપતિ મૂર્તિઓ એ લોકો વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી, માટીનો, પ્લાસ્ટર ઓફ પેરિસનો, એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને સરસ મજાની મૂર્તિઓ મહેનતથી બનાવે છે. ભરત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.